આશીષ પટેલ ગાંધીનગરથી એક એસએમએસ મારફતે પૂછી રહ્યા છે. તેમની પાસે 50 શહેર છે, 232 રૂપિયાના ભાવે ખરીદ્યા છે. જિગ્નેશજી, આપ તરફ એક વાર કોલ લેવા માંગીશ. ઓએનજીસીના ચાર્જ કેવા લાગી રહ્યા છે? પાછલા કેટલાક સમયથી જોઈએ તો એક રેન્જ બાઉન્ડેડ કાઉન્ટર રહ્યો છે. રાઈટ, વિરાજ, રેન્જ બાઉન્ડ પણ નથી એકચ્યુઅલી. ઓએનજીસીનું કાઉન્ટર અને કેન ઇન્ડિયાનું કાઉન્ટર જો ચાર્ટ વાઇઝ જોવા મળે તો આપણને એક સિમિલર પેટર્ન ઇમર્જ થતી દેખાશે. આ કાઉન્ટર પણ, ઓએનજીસી પણ અરાઉન્ડ 460-470 લેવલથી નીચેની તરફ પડી રહ્યું છે. તમે જોશો કે 440થી આ કાઉન્ટર, એટલે કે ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી એક વર્ષથી કે વધારે સમયગાળામાં 12-13 મહિનાની અંદર જ 400 રૂપિયાથી 200 રૂપિયા આવી ગયું છે. ઓલમોસ્ટ અડધી વેલ્યુ ઇરોડ કરી નાખી છે. જે રીતના ચાર્ટ બતાવે છે એ રીતનું મોમેન્ટમ નીચેની તરફ સ્ટ્રોંગ બની રહ્યું છે. મને એવું લાગે છે કે હજી પણ આવનાર દિવસ ઓએનજીસી માટે નબળા હોઈ શકે છે, કારણ કે કાઉન્ટરે રિસન્ટલી 223નું લેવલ તોડ્યું છે. આ એક લેવલ છે કે જ્યાં ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર આ છેલ્લા 4 મહિનાથી કાઉન્ટર ત્યાં પણ સપોર્ટ લેતું હતું. મારી વ્યૂઅરને સલાહ છે કે ઓએનજીસીમાંથી અત્યારના નીકળી આવે. ઓએનજીસીમાં ખરેખર એન્ટ્રી લેવાનો આ સાચો સમય નથી. જ્યારે કાઉન્ટર 280ની ઉપર આવશે ત્યારે આ કાઉન્ટરને એકવાર આપણે રિવ્યૂ કરીશું. ત્યાં સુધી સાઇડલાઇનમાં બેસવું જોઈએ, એક્ઝિટ લેવી જોઈએ.